આપણે લાસ્ટ લેક્ચરમાં નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા છે તેની વિશે માહિતી મેળવી હતી। આ માહિતીના આધારે આજે આપણે ટેક્સ બુક છે તેના દાખલા છે તેની ગણતરી કરવાની છે। આપણે ટેક્સ બુકનો 32માં પેજ નંબર ઉપરનો 8મો દાખલો જે છે તેનો અભ્યાસ કરવાનો છે। તેની રકમ છે તે હું તમારી સમક્ષ રજૂ કરું છું। હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે। 1/4/16 રોજ તેમની મૂડી અનુક્રમે 60,000 અને 1,00,000 છે। વર્ષ દરમિયાન હરપાલે 1/4/16 રોજ 15,000 અને ચિરાગે 1/1/17 રોજ 20,000 ઉપાડ કર્યો છે। ભાગીદારી કરાર પત્રની જોગવાઈ નીચે મુજબ છે। મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણું, ઉપાડ પર 9%, હરપાલને સક્રિય કામગીરી બદલ 1,000 માસિક પગાર આપવાનો છે તથા ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે। હરપાલે 1/12/16 રોજ પેઢીને 30,000 લોન આપી છે। ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે ઉલ્લેખ નથી, તે લોન પર 11% વ્યાજની માગણી કરે છે। 31/3/17 રોજ પૂરા થતા વર્ષનો અને ઉપરની જોગવાઈ પહેલાનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો નફો 79,400 છે। ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો। અહીં આપણને બે ખાતા તૈયાર કરવાના કીધા છે, પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું। ફાળવણી ખાતું છે તે આ રીતે તૈયાર થશે, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। મૂડી ખાતું તૈયાર કરવાનું કીધું છે, મૂડી ખાતું એટલું જ તૈયાર કરવાનું કે ત્યારે તમારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિએ આ રીતે મૂડી ખાતું તૈયાર કરવાનું હોય છે। આ મૂડી ખાતાનો નમૂનો છે, તારીખ, વિગત, ભાગીદારોના નામ, આ ઉધાર બાજુની વિગત, ત્યારબાદ તારીખ, વિગત અને ભાગીદારોના નામ, આ જમા બાજુની વિગતો। તો આ રીતે આપણે સૌપ્રથમ જે ખાતા તૈયાર કરવાના કીધા હોય તે ખાતા છે તેને દોરવા પડે છે। નફા નુકસાન ફાળવણી ખાતું આ રીતે દોરવામાં આવશે અને ભાગીદારોના મૂડી ખાતા છે તે આ રીતે દોરવામાં આવશે। હવે ફાળવણી ખાતું અને મૂડી ખાતા જ્યારે તૈયાર કરવાના હોય ત્યારે સૌ પ્રથમ એ બાબત ધ્યાન રાખવાની હોય છે કે કઈ કઈ વિગતો છે તે કેવી રીતે ગોઠવવાની હોય છે। આપણને એ બાબતનો ખ્યાલ છે કે ફાળવણી ખાતામાં કઈ વિગત ઉધાર બાજુ આવે છે અને કઈ વિગત જમા બાજુ આવે છે, મૂડી ખાતામાં કઈ વિગત ઉધાર બાજુ આવે છે અને કઈ વિગત જમા બાજુ આવે છે તેના વિશે આપણે શીખી ગયા છીએ। પરંતુ દાખલામાં આપેલી રકમ અને વિગતને આધારે કઈ રીતે તેની ગોઠવણી કરવાની હોય છે તે હવે આપણે શીખવાનું હોય છે। જ્યારે આપણે ફાળવણી ખાતું અને મૂડી ખાતાનો દાખલો ગણતા હોઈએ ત્યારે સૌ પ્રથમ આપણે આ ત્રણ બાબતો છે તે ધ્યાનમાં રાખવાની હોય છે, નફો કે ખોટ આપણને રકમમાં આપેલી હોય છે, ત્યારબાદ મૂડી અને ઉપાડ। આનો ક્રમ કોઈ નક્કી હોતો નથી, ગમે તે વિગતો છે તે ગમે તે ક્રમમાં આવતી હોય છે। સૌ પ્રથમ આપણે આ ત્રણ વિગતો છે, નફો અથવા ખોટ, મૂડી અને ઉપાડ, તે રકમમાંથી શોધી અને તેની ગોઠવણી કરવાની હોય છે। ત્યારબાદ આપણને જે કરારપત્રની જોગવાઈ આપેલી હોય છે તેનો ઉપયોગ કરવાનો હોય છે। કરારપત્રની જે જોગવાઈ છે તેને બીજા શબ્દોમાં કહીએ તો હવાલા પણ કહેવાય, હવાલા અથવા કરારપત્રની જોગવાઈ। આ જે હવાલા અથવા કરારપત્રની જોગવાઈ છે તેની અસરો આપવાની હોય છે। આપણે જે સૌ પ્રથમ ત્રણ બાબતો જોઈ, નફો કે ખોટ, મૂડી અને ઉપાડ, આ ત્રણે ત્રણ વિગતો છે તેની એક જ અસર થાય, આ ત્રણ વિગતોની એક જ અસર થાય છે। જ્યારે હવાલા અથવા કરારપત્રની જોગવાઈ છે તેની જે વિગત હોય તેની બે અસર થાય, એટલે કે આ જે વિગતો છે ત્રણ, નફો ખોટ, મૂડી કે ઉપાડ, તેની ગમે તે ખાતામાં એક જ જગ્યાએ અસર થાય, જ્યારે હવાલા અથવા જોગવાઈ છે તેની બે અસર થાય, એટલે કે બંને ખાતા છે એની અંદર અસર આપવામાં આવે છે। જે કઈ વિગત હવાલા અથવા કરારપત્રની જોગવાઈમાં આપેલી હોય છે તેની અસર છે તે આપણે ફાળવણી ખાતામાં આપવાની અને મૂડી ખાતું છે તેની અંદર પણ આપવાની હોય છે।
આપણે સૌ પ્રથમ જયારે ફાળવણી થતું અને મૂડી ખાતું છે તેનો દાખલો ગણીએ ત્યારે સૌ પ્રથમ આ ત્રણ વિગતો દાખલામાં આપેલી હોય છે તેને ગોઠવવાની હોય છે નફો કે ખોટ મૂડી અને ઉપાડ આપણા દાખલામાંથી સૌ પ્રથમ આપણે આ ત્રણ વિગતોને શોધી અને લખવાની અહીં સૌ પ્રથમ આપણને તારીખ સાથે મૂડી આપેલી છે કે 1/4/16 ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને 1,00,000 છે એટલે કે હરપાલ અને ચિરાગની મૂડી 60,000 અને 1,00,000 છે એટલે કે મૂડીની વિગત આપણને આપેલી છે સૌ પ્રથમ તો મૂડી દર્શાવવાની આપણે ગઈકાલે મૂડી ખાતા શીખ્યા તેમાં જોયું હતું કે 1/4 ની વિગતો હોય એને શરૂઆતની મૂડી કહેવાય એટલે કે બાકી આગળ લાવ્યા કહેવાય કે શરૂઆતની મૂડીની બાકી ગઈકાલે જ આપણે મૂડી ખાતા વિશે શીખ્યા હતા માહિતી મેળવી હતી કે મૂડી ખાતા છે તેની જમા બાજુએ શરૂઆતની મૂડી દર્શાવાય તો અહીં જે 1/4/16 ના રોજની જે મૂડી આપી છે 60,000 અને 1,00,000 તે શરૂઆતની મૂડી છે અને તેને મૂડી ખાતામાં જમા બાજુએ દર્શાવાય તો આ જે મૂડી છે તેને આપણે જમા બાજુએ સૌ પ્રથમ દર્શાવવી પડે 60,000 અને 1,00,000 1/4/16 તેની તારીખ છે 1/4/16 આ મૂડી છે તે દર્શાવવાની અને વિગતમાં બાકી આગળ લાવ્યા લખવાનું ટૂંકમાં લખવાનું બાકી આગળ લાવ્યા તો આની પછી તમને ખ્યાલ આવશે કે દાખલામાં જે મૂડી આપેલી હોય મૂડીની જે રકમ આપેલી હોય તે મૂડી ખાતાની જમા બાજુએ લખાય તેની તારીખના ખાનામાં તારીખ લખાય અને વિગતમાં બાકી આગળ લાવ્યા લખાય ત્યારબાદ બંને ભાગીદારો છે તેના ઉપાડ આપેલા છે 1/4/16 ના રોજ હરપાલે 15,000 અને ચિરાગે 1/1/17 ના રોજ 20,000 નો ઉપાડ કર્યો છે બંને ભાગીદારોના ઉપાડ આપેલા છે તો મૂડી પછી જે ઉપાડ આપેલા હોય તે દર્શાવાય ગઈકાલે આપણે જોયું હતું કે ઉપાડ છે તે મૂડી ખાતાની ઉધાર બાજુએ આપણે દર્શાવીએ છીએ તો અહીં જે ઉપાડ આપ્યો છે તે પણ આપણે મૂડી ખાતાની ઉધાર બાજુએ દર્શાવશું પણ અહીં બંનેના ઉપાડની તારીખ અલગ અલગ આપેલી છે એટલે બે વાર ઉપાડ લખવો પડશે 1/4/16 અહીં હરપાલ છે તેનો ઉપાડ 15,000 રૂપિયા છે 15,000 ઉપાડ ખાતે જ્યારે ચિરાગનો ઉપાડ છે તે 20,000 રૂપિયા છે 1/1/17 20,000 ઉપાડ ખાતે મૂડી અને ઉપાડ દર્શાવ્યા બાદ આપણને જો રકમમાં નફો કે ખોટ આપેલા હોય ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ તો તે દર્શાવવામાં આવે છે અહીં આપણને ચોખ્ખો નફો આપેલો છે 79,400 તો ચોખ્ખો નફો છે તે આપણને ખ્યાલ છે કે ફાળવણી ખાતાની જમા બાજુએ લખાય ચોખ્ખો નફો 79,400 તો જ્યારે ફાળવણી ખાતું અને મૂડી ખાતાના દાખલા ગણવાના હોય ત્યારે સૌ પ્રથમ આપણને જે રકમ આપેલી હોય તેની અંદર નફો ખોટ કે ખોટ મૂડી અને ઉપાડ આ ત્રણ વિગતો શોધવાની સૌ પ્રથમ અને તેને દર્શાવી દેવાની નફો કે ખોટ છે તે ફાળવણી ખાતાની જમા બાજુએ લખાય તેની એક જ અસર થાય રકમમાં દર્શાવેલું હોય તેની આને બીજી જગ્યાએ ન અસર અપાય મૂડી મૂડી છે એ મૂડી ખાતાની જમા બાજુ દર્શાવાય વિગતમાં બાકી આગળ લાવ્યા અને ઉપાડ બે ભાગીદારોના જુદી જુદી તારીખના ઉપાડ આપેલા છે એટલે બે વાર લખવાનું ઉપાડ અને મૂડી ખાતાની ઉધાર બાજુએ આ ત્રણેય વિગતોની એક એક અસર જ થાય કારણ તો કે તે હવાલા નથી ત્રણેય વિગતો છે તે ગોઠવાઈ જાય ત્યારબાદ કરારપત્રની જોગવાઈ અથવા હવાલા છે તેની અસર આપવાની તો આપણે જે છે આ વિગતો ગોઠવ્યા બાદ હવે હવાલાની અસર આપશું અહીં આપણને
करार पत्र नी जे जोगवाईओ आपेली छे ते त्रण जोगवाईओ आपेली छे, मूड़ी पर व्याज गणू, उपाड़ पर व्याज गणू, हरपाल ने सक्रिय कामगिरी करवा बदल मासिक 1,000 पगार आपवो अने चिराग ने वेचणी पात्र नफाना 5% कमीशन आपवानी। तो आज करार पत्र नी जोगवाईओ छे तेनी बे असर थशे, एटले के फाळवणी खाता में असर थशे अने मूड़ी खाता में असर थशे। सौ प्रथम अपने मूड़ी पर 12% व्याज गणवानुं छे। तो हरपाल अने चिराग छे तेनी मूड़ी छे ते 60,000 अने 1,00,000 रुपया छे, तो तेना उपर व्याज गणीए। मूड़ी व्याज हरपाल नुं 60,000 मूड़ी अने चिराग नी 1,00,000 मूड़ी, 12% लेखे व्याज गणीए तो 60,000 ना 12% 7,200, 1,12,000 तो बन्ने छे तेनी मूड़ी ना व्याज गणवाना कीधा छे। तो आपणे बन्ने नी मूड़ी छे तेना पर व्याज गण्यु 7,200 अने 12,000। आ करार पत्र नी जोगवाई छे एटले के हवाला छे, तो हवाला छे एटला माटे तेनी बे असर थशे, एटले के फाळवणी खाता में थशे अने मूड़ी खाता में थशे। हवे मूड़ी नुं व्याज आपणने खबर छे के फाळवणी खाता में उधार बाजुए लखाय मूड़ी व्याज, हरपाल 7,200, चिराग 12,000, बन्ने नो सरवाळो 19,200। अने मूड़ी नुं व्याज फाळवणी खातुं छे तेनी जमा उधार बाजु लख्या बाद मूड़ी खातानी जमा बाजुए लखाय छे 7,200, बार हजार। विगत मां मूड़ी व्याज, मूड़ी नुं व्याज छे ते हवाला स्वरूपे छे अथवा तो करार पत्र नी जोगवाई स्वरूपे, गमे ते स्वरूपे होय तो तेनी अंदर तारीख छे ते मूड़ी खाता में वर्षना अंतनी लखाय। 1/4/16 जे वर्ष शुरू थाय ते क्यारे पूरु थाय ते शोधवू होय तो बहु सरळ छे। एक नी जग्याए 31 लखवाना, आमांथी एक बात करवानो, 4 नी बदले 4 मांथी एक बात करो एटले 3 अने आमां एक उमेरी दो, 31 3 17। फरी एक वार અને વર્ષના અંતની તારીખ લખવી હોય તો વર્ષ 1/4/16 શરૂ થાય છે, શરૂઆતની બાકી છે, 1ની બદલે 31 તારીખ લખવાની, આ વચ્ચેનો આંકડો માસ છે તેમાંથી એક બાદ કરો અને વર્ષના આંકડામાં એક ઉમેરી દો એટલે આપણે કઈ તારીખે વર્ષ પૂરું થાય છે તે મળી જાય। 31 3 17, તો વર્ષ પૂરું થાય તે તારીખ લખાય આ કરારપત્રની જોગવાઈ કે હવાલા માટે। હવાલા કે કરારપત્રની જોગવાઈનો અમલ છે તે વર્ષને અંતે થતો હોય છે। આ 1/4/16 જે વર્ષ શરૂ થયું છે તે 31 3 17 પૂરું થાય છે, એટલે જેટલા હવાલા હોય તેની માટેની તારીખ છે તે 31 3 17 જ રહેશે। હવે આ દાખલામાં કારણ કે 1/4/16 શરૂ થયેલું વર્ષ 31 3 17 પૂરું થાય છે અને રકમમાં પણ વર્ષ જ્યારે પૂરું થતું હોય તેની તારીખ આપેલી હોય છે। આપણી રકમ છે તેમાં છેલ્લેથી ત્રીજી લાઈન છે તેમાં વર્ષ પૂરું થાય છે તે તારીખ આપેલી હોય છે। ટૂંકમાં નફો કે ખોટ દર્શાવતી જે તારીખ હોય ને તે વર્ષના અંતની હોય છે, ત્યારે વર્ષ પૂરું થાય છે। તો આ રીતે મૂડીનું વ્યાજ છે તેની અસર આપવામાં આવશે। મૂડીનું વ્યાજ છે તે ફાળવણી ખાતાની ઉધાર બાજુએ અને મૂડી ખાતાની જમા બાજુએ, તારીખમાં વર્ષના અંતની તારીખ। ત્યારબાદ ઉપાડ પર 9% વ્યાજ ગણવાનું છે। હવે ભાગીદાર છે હરપાલ, તે 1/4/16 ના રોજ ઉપાડ કરે છે 15,000 નો, તો હરપાલના ઉપાડ ઉપર વ્યાજ ગણીએ 15,000 વર્ષના અંત સુધીનો એનો ઉપાડ છે। 1/4/16 વર્ષ શરૂ થાય છે અને 31 3 17 વર્ષ પૂરું થાય છે, તેથી તેના ઉપાડ પર આખા વર્ષનું વ્યાજ ગણાશે। 15,000 ઉપર 9% લેખે વ્યાજ ગણાશે 1,350 રૂપિયા। તો હરપાલના ઉપાડનું વ્યાજ 1,350 રૂપિયા થશે, જ્યારે ચિરાગ છે ભાગીદાર ચિરાગ 1/1/17 ના રોજ 20,000 નો ઉપાડ
કર્યો છે. હવે ભાગીદાર ચિરાગ છે તે એક એક સત્તર ના રોજ ઉપાડ કરે છે. હવે ભાગીદાર ચિરાગ 2017 ના પહેલા મહિનામાં ઉપાડ કરે છે અને 2017 ના ત્રીજા મહિનામાં તો આપણું વર્ષ છે તે પૂરું થઈ જાય છે. એટલે કે ચિરાગ છે તેના ઉપાડ પર 3 મહિનાનું જ વ્યાજ ગણાશે. 2017 ના પહેલા મહિનામાં ઉપાડ કરે છે, પહેલો, બીજો અને ત્રીજો, ત્રીજા મહિનામાં વર્ષ પૂરું થઈ જાય છે. તેથી તેને 3 મહિનાનું જ વ્યાજ ભરવું પડશે. પહેલો, બીજો ને ત્રીજો, 3 મહિનાનું જ વ્યાજ ભરવું પડશે. ભાગીદાર હરપાલ છે તેને 1/4/16 ઉપાડ કર્યો હતો, તેથી તેના ઉપાડ પર આખા વર્ષનું વ્યાજ ગણાય, તેથી સીધા 100% મૂકી દેવાના હોય. પરંતુ અહીં ચિરાગ છે તે 1/17 ઉપાડ કરે છે 2017 ના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં, અને 2017 ના ત્રીજા મહિનામાં એટલે કે માર્ચમાં વર્ષ છે તે પૂરું થઈ જાય છે. તો એને 3 મહિનાનું જ વ્યાજ ગણું ભરવું પડશે, 1/17 થી 31/3/17 સુધીનું, એટલે કે પહેલો, બીજો અને ત્રીજો, કુલ 3 મહિનાનું વ્યાજ છે તેને ભરવું પડશે. હવે ભાગીદાર ચિરાગ છે તેને 20,000 નો ઉપાડ કર્યો છે, તો 20,000 નો જે ઉપાડ છે તેની પર 9% લેખે 3 મહિનાનું વ્યાજ ગણાશે. અહીં આપણે ગણતરી કરીએ ₹450. ચિરાગ છે તેના ઉપાડનું વ્યાજ ₹450 થશે. તેનો ઉપાડ ₹20,000 છે, 9% લેખે 3 મહિનાનું વ્યાજ. તો 20,000 × 9%, 9/100 અને 3 મહિના માટે જેણે ઉપાડ કર્યો છે એટલે 3 મહિનાનું વ્યાજ 3/12 દર્શાવવા પડશે. તો જવાબ 450 આવશે. તો બંનેના ઉપાડનું વ્યાજ મળી ગયું, હરપાલનું 1350 અને ચિરાગનું 450. હવે જે રીતે મૂડીના વ્યાજની અસર હવાલો હતો એટલે બંને બાજુએ દર્શાવી, તેવી જ રીતે ઉપાડનું વ્યાજ ગણો તે પણ કરારપત્રની જોગવાઈ છે, એટલે કે હવાલો છે. હવાલો હોય, કરારપત્રની જોગવાઈ હોય અથવા જે કાંઈ વધારાની વિગત હોય તે બે અસર દર્શાવે. તેથી આપણે ઉપાડના વ્યાજની પણ બે અસર આપવી પડશે. હવે ઉપાડના વ્યાજની બે અસર આપીએ તો પ્રથમ ફાળવણી ખાતામાં, ફાળવણી ખાતાની જમા બાજુએ અસર દર્શાવાય. ઉપાડ વ્યાજ હરપાલ 1350, ચિરાગ 450, બંનેનો સરવાળો 1800. હરપાલને 1350 અને ચિરાગને 450. મૂડી ખાતામાં વ્યાજ છે તે ઉધાર બાજુએ દર્શાવાય, 1350 અને 450. ઉપાડ વ્યાજ વર્ષના અંતે 31/3/17 એ દિવસે વર્ષ પૂરું થાય છે. તો વર્ષના અંતે જ ઉપાડનું વ્યાજ છે તેની તારીખ લખાય. મૂડીનું વ્યાજ અને ઉપાડનું વ્યાજ બંને હવાલા છે, કરારપત્રની જોગવાઈ છે. તો જે કાંઈ કરારપત્રની જોગવાઈ હોય, જે કાંઈ હવાલા હોય અથવા એમ કીધેલું હોય કે આ વધારાની વિગત છે તો તેની બે અસર આપવી પડે, એટલે કે બંને ખાતામાં. આપણે ગઈકાલે જ નમૂનામાં જોઈ ગયા હતા કે મૂડીનું વ્યાજ અને ઉપાડનું વ્યાજ ફાળવણી ખાતામાં કઈ જગ્યાએ આવે અને મૂડી ખાતામાં કઈ જગ્યાએ આવે. ત્યારબાદ હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી બદલ માસિક 1000 પગાર આપવાનો છે. અહીં આપણે માસિક 1000 પગાર આપવાનો છે. આપણે અગાઉ જોયું કે જ્યારે કોઈ ભાગીદારને એવું કહેવામાં આવે કે તને માસિક એટલો પગાર આપવામાં આવશે તો આપણે એને વાર્ષિકમાં રૂપાંતર કરવો પડે, કારણ કે આપણા હિસાબો વાર્ષિક હોય, વર્ષના અંતના હોય. એટલે જે માસિક હોય એને 12 વડે ગુણી અને વાર્ષિકમાં રૂપાંતર કરવા પડે. હવે ભાગીદારનો પગાર છે તે કરારપત્રની જોગવાઈ કે હવાલો છે, તેથી તેની પણ બે અસર થશે, એક ફાળવણી ખાતામાં ઉધાર બાજુ અને મૂડી ખાતામાં જમા બાજુ. પગાર
हरपाल ने पगार 1000 छे मासिक। हरपाल 1000 गुणिया 12 12000। फाळवणी खातामां उधार बाजु अने मूड़ी खातामां जमा बाजु वर्षना अंते 31/3/17 पगार 12000। त्यार बाद चिराग ने वेचनी पात्र नफा ना 5% कमीशन आपवानुं छे। वेचनी पात्र नफा ना 5% कमीशन आपवानुं छे। अहीं आपणी पासे वेचनी पात्र नफो नथी, आ जे नफो छे ते तो चोखो नफो छे। आपणे वेचनी पात्र नफा ना 5% कमीशन आपवानुं छे, तो सौ प्रथम आपणे वेचनी पात्र जे नफो होय तेने शोधवानो। वेचनी पात्र नफो शोधवा माटे आपणे जे आपणी पासे फाळवणी खातुं होय तेनी जे विगत होय तेनी परथी आपणे सौ प्रथम वेचनी पात्र नफो छे ते शोधवानो। અહીં વેચણી પાત્ર નફો છે તે શોધવા માટે થઈ અને આપણે આ ફાળવણી ખાતું છે તે રફ પેજમાં પહેલા બંધ કરવું પડશે અને ત્યારબાદ આપણે વેચણી પાત્ર નફો છે તે શોધી શકીશું। વેચણી પાત્ર નફા ઉપર કમિશન આપવાનું છે, આપણી પાસે વેચણી પાત્ર નફો તો છે નહીં, તો વેચણી પાત્ર નફો પહેલા શોધવો પડે અને વેચણી પાત્ર નફો જે મળે તેની ઉપર કમિશન છે તે આપવું પડે। तो सौ प्रथम आपणे वेचनी पात्र नफो शोधीए। हवे नफो शोधवा जमा बाजु अने उधार बाजु नो सरवाळो करवानो। 79400 + 1800 81200। त्यारबाद उधार बाजु नो सरवाळो करवानो। 19200 + 12000 31200। અહીં આપણને જે સરવાળા મળ્યા તેમાંથી જે સરવાળો મોટો હોય તે બંને બાજુએ મૂકી દેવાનો। 81200 આપણે વેચણી પાત્ર નફા ઉપર કમિશન શોધવાનું છે, તો આપણે આ ખાતું છે એ બંધ કરવું પડે પહેલા। તો ખાતું બંધ કરી અને વેચણી પાત્ર નફો છે તે મળે આપણને। ખાતું બંધ કરવા માટે થઈ અને સૌ પ્રથમ જમા બાજુનો સરવાળો કરવાનો, ત્યારબાદ ઉધાર બાજુનો સરવાળો કરવાનો, જે સરવાળો વધારે હોય તે બંને બાજુએ મૂકી દેવાનો। હવે અહીં સરવાળો કરતા જમા બાજુ 81200 છે અને ઉધાર બાજુ 31200 છે, તો સરવાળો 81200 છે તે વધારે છે, તેથી તે બંને બાજુ મૂકી દેવાનો। ત્યારબાદ મોટી રકમ છે તેમાંથી નાની રકમ બાદ કરવાની। 81200 - 31200 50000। આ 50000 છે તે આપણો વેચણી પાત્ર નફો છે। 81200 માંથી 31200 બાદ કરતા જે જવાબ મળ્યો તે 50000 આપણો વેચણી પાત્ર નફો છે। પરંતુ આ વેચણી પાત્ર નફો છે તે આપણે અહીંયા નહીં દર્શાવી શકીએ। આપણે કાલે જોયું થિયરીમાં કે વેચણી પાત્ર નફો છે તે ફાળવણી ખાતાની ઉધાર બાજુએ દર્શાવાય, તે જમા બાકી કહેવાય। આ જમા બાકી થઈ, જમા બાજુનો સરવાળો વધુ આવ્યો, એટલે આ 50000 જે વેચણી પાત્ર નફો છે તે આપણે અહીંયા દર્શાવવાનો છે ઉધાર બાજુએ। પરંતુ આપણે સીધા 50000 નહીં દર્શાવી શકીએ, તેની ઉપર હરપાલનું કમિશન રહેલું છે। આપણને કીધું છે કે હરપાલને પેટીમાં સક્રિય કામગીરી બદલ પગાર આપવાનો અને ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું। અહીં આપણે 50000 પર ચિરાગને 5% કમિશન આપવાનું છે, તેથી આ 50000 સીધા દર્શાવી શકશું નહીં, પરંતુ ચિરાગનું કમિશન ગણ્યા બાદ તેને દર્શાવી શકશું। આ 50000 ઉપર કમિશન કરીએ 5%, તો 5% કમિશન છે જે 2500 રૂપિયા આવશે, એટલે કે ચિરાગનું કમિશન છે તે આપણને 2500 રૂપિયા મળશે। વેચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે, તો આપણે ખાતું બંધ કરી અને વેચણી પાત્ર નફો શોધી લીધો। વેચણી પાત્ર નફો મળ્યા બાદ આપણે તેના પર 5% કમિશન ગણવાનું છે।
तो ते कमीशन गणियो तो 2500 आयो। आ कमीशन छे ते आपणे चिराग ने आपवानुं छे अने कमीशन हवाला स्वरूपे छे तेथी आपणे तेनी बे असर आपवी पड़शे। कमीशन छे ते फाळवणी खातामां उधार बाजू अने मूड़ी खातामां जमा बाजू दर्शावाय। 2500 कमीशन चिराग अने मूड़ी खातु छे तेनी जमा बाजू दर्शावाय 2500 कमीशन। वर्षना अंते 31/3/17 कमीशन गणाई गयु त्यार बाद तेनी असर आपी दीधी। हवे आजे कमीशन होय ते चिराग ने आपी दीधु नफा माथी तेथी तेटली रकम नफा माथी बाद थशे। अहीं 47,500 नफो वधशे। जे कमीशन भागीदार ने आप्यु होय तेनी असर आपी देवानी। त्यार बाद कमीशन छे ते नफा माथी बाद करवामां आवे छे अने जे वधे ते आपणो वेचणी पात्र नफो होय छे। एटले के अहीं 47,500 छे ते वेचणी पात्र नफो छे। वेचणी पात्र नफो जे छे ते अहीं उधार बाजू दर्शावाय। वेचणी पात्र नफो वेचणी पात्र नफो दर्शावाई जाए त्यार बाद आपणे भागीदारों वच्चे नफो के नुकसान छे ते तेना नफा नुकसानना प्रमाणमां वेचवानुं होय छे। अहीं भागीदारो छे तेना नफा नुकसानना प्रमाण विशे कोई उल्लेख करेलो नथी तेथी नफो के नुकसान छे ते सरखा भागे वेचाशे। तो अहीं नफो के नुकसान छे तेने आपणे सरखा भागे वेची दईए। तो 47,500 ने सरखा भागे वेचवा होय तो भागीदारोनी संख्या वडे भागाकार करवाथी आपणने नफो के नुकसान सरखा भागे वेचाई जशे। तो 23,750 मळशे। हरपाल अने चिराग बन्ने वच्चे नफो के नुकसान सरखा भागे वेचाशे एटले के 1:1 प्रमाणमां वेचाशे अथवा तो भागीदारनी संख्या वडे भागी नाखवाना। तो अहीं नफो के नुकसान छे ते सरखा भागे वेचाई जशे। त्यारबाद जे नफो के नुकसान भागीदारोना भागे आवशे तेने मूड़ी खातानी जमा बाजुए दर्शाववाना। वेचणी पात्र नफो 23,750 31/3/17 नफो के नुकसान मिली जाए त्यार बाद भागीदारों ना मूड़ी खाता छे ते बंद करवाना हुई छे। मूड़ी खाता बंद करवा माटे थई अने आपणे जे रीते फाळवणी खातु बंद कर्युं हतुं तेवीज रीते आपणे मूड़ी खातु छे तेने पण बंद करवुं पड़े छे। एक एक भागीदार छे तेना मूड़ी खाता होय ते बंद करवाना होय। सौ प्रथम आपणे हरपालनुं मूड़ी खातु बंद करीए तेनी जमा बाजूनो सरवाळो अने उधार बाजूनो सरवाळो करीए। तेनी जमा बाजूनो सरवाळो 60,000 / 7,200 / 12,000 / 23,750 એટલે કે 1,02,950 અને તેની ઉધાર બાજુનો સરવાળો 15,000 / 1,350 એટલે કે 16,350। અહીં જ્યારે ખાતું બંધ કરવું હોય ત્યારે જમા બાજુનો સરવાળો કરવાનો અને ઉધાર બાજુનો સરવાળો કરવાનો। જે સરવાળો વધારે હોય તે બંને બાજુએ મૂકી દેવાનો। હરપાલમાં જમા બાજુનો સરવાળો વધુ છે 1,02,950 1,02,950 જે વધુ હોય તે બે બાજુ મૂકી દેવાનો। ત્યારબાદ જમા બાજુમાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરવાનો 1,02,950 -
16,350 86,600 આપણને તફાવત મળશે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરતા તો આ જે તફાવત છે તે જે જગ્યાએ ઓછો સરવાળો હોય તે બાજુએ મૂકવામાં આવે છે અહીં ઉધાર બાજુનો સરવાળો ઓછો છે તો તે જગ્યાએ મૂકવામાં આવે છે 86,600 ત્યારબાદ ચિરાગનું ખાતું બંધ કરીએ તો તેની ઉધાર અને જમા બાજુનો સરવાળો કરવામાં આવે છે જમા બાજુનો સરવાળો 1,12,000 + 2,500 + 23,750 એટલે કે તેની જમા બાજુનો સરવાળો છે તે 1,38,250 થશે અને તેની ઉધાર બાજુનો સરવાળો 20,450 થશે અહીં જમા બાજુનો સરવાળો વધારે છે એટલે બંને બાજુએ દર્શાવીએ 1,38,250 ત્યારબાદ મોટી રકમમાંથી નાની રકમ છે તે બાદ કરીએ 1,38,250 -20,450 તો તફાવત 1,17,800 મળશે જે બાજુએ ઓછા હોય તે બાજુએ દર્શાવવામાં આવે છે 1,17,800 તેની સામે વિગતમાં બાકી આગળ લઈ ગયા તેમ દર્શાવવામાં આવે છે અને વર્ષના અંતની તારીખ છે તે દર્શાવવામાં આવે છે ત્યારબાદ આ રકમ છે તે બીજા મહિને આના પછીના દિવસે બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવવામાં આવે છે 1,4,17 31,3,17 ના પછીનો બીજો દિવસ 1,4,17 થાય બાકી આગળ લાવ્યા 86,600 1,17,800 બીજી એક બાબત કે અહીં લોન વિશેની એક બાબત આપેલી છે તો લોન છે તેની વિશે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે ફાળવણી ખાતા અને મૂડી ખાતામાં લોન વિશેની કોઈ માહિતી છે તે દર્શાવવામાં આવતી નથી તેથી અહીં જે છેલ્લે લોન વિશેની માહિતી છે તેની અહીં કોઈ અસર આપવામાં આવશે નહીં ફાળવણી ખાતું કે મૂડી ખાતામાં કોઈ અસર આપવામાં આવશે નહીં આપણને જે છેલ્લે બાકી આગળ લઈ ગયા મળ્યો તે આપણો છેલ્લો જવાબ છે તો આ રીતે આપણે ફાળવણી ખાતું અને મૂડી ખાતું છે તેના દાખલા છે તે ગણ્યા